નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માં સરસ્વતી શિશુ કુંજ દ્વારા ધોરણ સાત વિષય સાયન્સ પ્રકરણ સાત હવામાન આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓ અનુકૂળ તારીખ 21-8-2020 ટોપિક છે આપણો ઊંડાવાળી વિડીયો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે જે ઝૂમ મીટિંગમાં જે ઓનલાઈન જે કંઈ પણ ભણ્યા છે એનું આજે આપણે પુનરાવર્તન જોવાનું છે. તો આ પુનરાવર્તન બનાવવાનો જે પુનરાવર્તન વિડીયો બનાવે છે એના માટેનો મુખ્ય હેતુ કયો છે? તો તમને ખબર છે કે ઝૂમ મીટિંગમાં અમુક વિદ્યાર્થીઓ જોડાતા નથી, તો એમના માટે આ પુનરાવર્તન વિડીયો બનાવવામાં આવે છે. તો આપણે ઝૂમ મીટિંગમાં જે કંઈ પણ ભણ્યા છે તો એનો આપણે એકવાર આગળ રિવિઝન જોઈએ. તો અહીંયા તમે જાણકારી કઈ જગ્યાથી મળે છે તો આપણે એ જોશું પહેલા. તો તમને ખબર છે કે ટીવી, રેડિયો, સમાચાર પત્ર, વગેરે છે એમાંથી આપણને હવામાન અંગે માહિતી મળે છે. તો અહીંયા પહેલું છે કે ટીવી. તો ટીવીમાં તમે સમાચાર જોતા હો તો સમાચારમાં હવામાન અંગેની માહિતી આપવામાં આવે છે. તો તમે ઘણી વાર સાંભળ્યું હશે કે આ સ્થળે આટલો વરસાદ પડ્યો, આ સ્થળે આટલી ગરમી છે, આ સ્થળે આટલો ઠંડી છે. તો એ બધી હવામાન વિશે માહિતી આપવાને ટીવીમાં સમાચાર દ્વારા આપવામાં આવે છે. પછી છે રેડિયો. તો રેડિયામાં જે આકાશવાણી આવે છે એ આકાશવાણીમાં સમાચારમાં પણ હવામાન અંગેની માહિતી આપવામાં આવે છે. એના પછી સમાચાર પત્ર એટલે પેપર. તો સંદેશ છે, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, એવા પેપરમાં પણ હવામાન અંગેની અમુક માહિતી આપવામાં આવે છે. બરોબર. તો આ હવામાન અંગેની માહિતી આપણને કઈથી જાણવા મળે છે? તો ટીવી છે, રેડિયો છે અને સમાચાર પત્ર દ્વારા આપણને હવામાન અંગેની માહિતી જાણવા મળે છે. હવે હવામાન છે એ અત્યંત જટિલ પ્રક્રિયા છે. બરોબર. પ્રક્રિયા સરળ નથી. તો આપણે હવામાનની વ્યાખ્યા સમજીએ કે હવામાન કોને કહેવામાં આવે છે. હવામાન કોને કહે છે? તો આપણે હવામાનની વ્યાખ્યા જોઈએ. તો હવામાન કોઈ પણ સ્થળનું તાપમાન, ભેજનું પ્રમાણ, ભેજનું પ્રમાણ, વરસાદ અને પવનની ઝડપને તે પરિસ્થિતિ માટે ઝડપ એ હવામાન
ઇલેક્ટ્રિક થર્મોમીટર પર થર્મોમીટર વાત આ એનો મતલબ એક વાત કરો કે થર્મોમીટર છે એમાં જે પ્રવાહી ભરવામાં આવે છે એને મર્ક્યુરી કહેવામાં આવે છે મર્ક્યુરી એટલે પારો કહેવાય છે શું નામ છે પારો એટલે જે પ્રવાહી ભરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે પારો કહેવામાં આવે છે પછી એના પછી આગળ છે કે વરસાદને માપવા માટે કયું સાધન વપરાય તો વરસાદને માપવા માટે ખાલી જગ્યામાં પૂછી શકાય કે વરસાદ માપવા માટે કયું સાધન વપરાય છે તો વરસાદ માપવા માટે કયું સાધન વપરાય છે વર્ષા મીટર વપરાય છે પછી હવે ભેજ માપવા માટે લઈએ તમને ખબર છે કે જો ભેજનો પ્રમાણ આપણે માપતું હોય તો એના માટે કયું સાધન વપરાય છે તો એના માટે ભેજ માપવા વપરાય છે હવામાન અંગેની માહિતી કોણ તૈયાર કરે છે તો હવામાન અંગેની માહિતી ભારત સરકારનો રાજસ્થાન આબોહવા
ગરમ અને સૂકી હોય છે. એના પછી આપણે આગળ જોઈએ ચંપુ કાશ્મીર. ચંપુ કાશ્મીર તો ચંપુ કાશ્મીરની આબોહવા તો જે ચંપુ કાશ્મીર છે એની આબોહવા કેવી છે? તો ચંપુ કાશ્મીરની આબોહવા ગરમ અને ભેજવાળી હોય છે. ગરમ અને ભેજવાળી હોય છે. તમે એવું પૂછો કે કેરળની આબોહવા કેવી છે? તો કેરળની આબોહવા પણ કેવી હોય છે? ગરમ અને ભેજવાળી હોય છે. બરોબર. તો આ થઈ હવામાન અને આબોહવા વિશેની માહિતી. તો એના પછી આપશે હવે ભૂપ્રદેશ વિશે માહિતી મેળવ્યા. હવે ભૂપ્રદેશ તો મુખ્યત્વે તમને ખબર છે કે ધ્રુવ પ્રદેશ. ધ્રુવ પ્રદેશ આપણને ક્યાં વધારે જોવા મળે? તો ધ્રુવ પ્રદેશ છે એ પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની વચ્ચે આપણને આ ધ્રુવ પ્રદેશો છે એ ધ્રુવ પ્રદેશો આપણને વધારે જોવા મળે છે. આ ધ્રુવ પ્રદેશો છે એ ધ્રુવ પ્રદેશોમાં 6 મહિના માટે દિવસ અને 6 મહિના માટે રાત્રિ હોય છે. એટલે કે એમાં 6-6 મહિના વેચેલા હોય છે. 6 મહિના દિવસ રહે તો 6 મહિના રાત રહે છે. એવું ક્યાં જોવા મળે છે? ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે. હવે ધ્રુવ પ્રદેશ વાળો જે વિસ્તાર હશે એ એકદમ ઠંડો વિસ્તાર હશે. કારણ કે કેમ ઠંડો હોય છે? કારણ કે ધ્રુવ પ્રદેશમાં બરફ વધારે પડે છે. માટે તેનું જે તાપમાન હશે એ તાપમાન ઓછું હોય છે. તેનું જે તાપમાન હોય છે અમુક વાર તો માઇનસમાં પણ હોય છે. બરોબર. હવે તાપમાન હોય તો તાપમાન શા માપવામાં આવે? તો તમને ખબર છે કે તાપમાન છે એ ડિગ્રી સેલ્સિયસમાં માપવામાં આવે છે. બરોબર. તો આ બધા જે મેં પોઈન્ટ કીધા
જોવા મળે છે છે પેગની પેગની પાણી તો પેગની તો પેગનીના ધ્રુપદેશમાં રહેવા માટેના અનુકૂળ જોઈએ તો આ પેગની છે એ પણ સફેદ રંગનું જ હોય છે એ પણ જે ધ્રુપદેશવાળા વિસ્તારમાં સંતે એને શિકાર કરવામાં પણ એને જે સફેદ રંગ છે એ મદદરૂપ થાય છે પછી એની જે ચામડી હોય છે એ ચામડી થોડી જાડી હોય છે અને એમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે માટે એને ઠંડીથી રક્ષણ મળે છે આ જે પેગની હોય છે એ પેગની હંમેશા સમૂહમાં જોવા મળે એટલે કે ટોળામાં જોવા મળે છે એ ટોળામાં જોવા મળે માટે એનું જે વાતાવરણ છે એ હુંફાળું રાખે છે બરાબર એ લોકો બધા એક કે બે જણા નીકળે એ જે હોય છે એ હંમેશા ટોળામાં બધું જોવા મળશે આ જે પેગની છે એ પેગની હંમેશા ટોળામાં જોવા મળે છે એના પછી બીજો આગળ લેવા એક બીજો એક પક્ષી છે જે ટાવર ટાવર તો આ જે ટાવર છે એ હંમેશા વૃક્ષ પર રહેતો એક પક્ષી છે બરો ટાવર હોય છે એ ટાવરની જે ચાંચ હોય છે એ ચાંચ લાંબી હોય છે કેવી હોય છે લાંબી હોય છે બરો પછી બીજું એક સિંહ જેવી પૂંછડી ધરાવતું એક વાનર જોવા મળે છે બરો બધા વાનરો ક્યાં આગળ જોવા મળે તો એ જે વિષમૃત્ય ગાઢ છે તો ત્યાં આગળ જોવા મળે છે તો એ બધું ક્યાં આગળ આપણને વધારે જોવા મળે તો એ બધું જે પશ્ચિમ ઘાટ વાળા જે વિસ્તાર છે ત્યાં આગળ આપણને વધારે જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે પુનરાવર્તનમાં સારો સારો અભ્યાસ કર્યો તો અત્યારે આજે પુનરાવર્તનમાં આપણે કોપી કરો હવામાન છે આબોહવા છે અને આબોહવાની સાથે પ્રાણીઓનો અનુકૂળ છે તો એમાં સૌપ્રથમ આપણે સારી માહિતી મળી તો એની અંદર આપણે સૌપ્રથમ હવામાન અંગે માહિતી મળી કે હવામાન છે એ માહિતી આપણને કઈ જગ્યાએથી મળશે તો રેડિયો દ્વારા ટીવી દ્વારા અથવા તો સમાચાર પત્ર દ્વારા આપણને એની માહિતી મળે છે પછી આપણે હવામાનની વ્યાખ્યા જોઈએ પછી હવામાનના જે મુખ્ય ઘટકો છે એના વિશે આપણે અભ્યાસ કર્યો પછી એના જે સાધનો છે કયા કયા એને માપવા માટે કયા કયા સાધનો હોય છે તો એમાં જે તાપમાન તાપમાન માપવા માટે એના માટે શું કરે થર્મોમીટર વાપરે છે વરસાદ માપવા માટે શું કરે છે વરસાદ માપવા વપરાય છે પછી ભેજનું પ્રમાણ માપવું હોય તો શું વપરાય છે ભેજ માપવા વપરાય છે પછી હવામાન અંગેની માહિતી પણ તૈયાર કરે તો એ ભારત સરકારનું હવામાન વિભાગ તૈયાર કરે છે આપણે આબોહવા અને આબોહવા સાથે પ્રાણીઓનું જે અનુકૂલન છે